मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपको स्वागत है। तो अपने धोरण छ में आगळ काव्य गुजरात मोरे मोरे से संज्ञा तो एना प्रश्न छे एनी तैयारी करी लेवानी अने संज्ञा पोथी में संज्ञा पूरी देवानी पशु ने ये नानो पशु एटले सिंह नु बच्चू होय छे सॉरी
લાકડું બચ્યું હોય છે, સિંહના બચ્ચાને જોઈ જાય છે, સિંહના બચ્ચાને જોઈ જાય છે એટલે માંસના લોચા જેવા આગળ દિવસે સિંહણે એને જન્મ આપ્યો છે. એટલે જોઈ હું કરતો હતો એટલે તે ત્યાં નજીક બહાર જાય છે અને જઈ અને એને એ પોતે મિત્ર બનાવવા માટે તેને પોતાના ગોળાની અંદર કાકમાં તેડી લે છે, ઉપાડી લે છે. તો ઉપાડી લઈ અને ધીમે ધીમે એક બીજા સાથે મિત્ર બનાવીને રમતા હોય છે. એવામાં સિંહણે ત્રાટ નાખ્યું, સિંહણ પણ ખોરાક માટે ગયેલું છે. સિંહણ પછી પાછી આવે છે એ વિકટ પાસે, ત્યારે એનું બચ્ચું જોવા મળતું નથી એટલે ત્રાટ નાખે છે, ગર્જના કરે છે. અને પછી જ્યારે ગર્જના કરે છે સિંહણ, ત્યારે પેલી સ્ત્રી છે, સ્ત્રીને પોતાનું બાળક યાદ આવે છે અને અચાનક પેટમાં માસ્કો પડે છે અને ત્યાંથી અચાનક એ સ્ત્રી છે બાળકની માતા એ દોડતી પોતાનું બાળક યાદ આવતા બાળક પાસે આવે છે. ત્યારે પોતાનું બાળક એટલે સિંહ બાળને તેડી અને હાથમાં લઈ અને ફરી રહ્યો છે. ત્યારે જોવે છે દ્રશ્ય અને સામે સિંહણ આવે છે. આવું દ્રશ્ય જ્યારે જોવે છે ત્યારે માતાને એકદમ આંખોમાં ચક્કર આવી જાય છે, એટલે કે તે જ્યારે તરત લોકો થકી હોય એવું લાગે છે. ત્યારે સિંહણ પણ સામે છે અને આ સ્ત્રી છે એ બાળકને કહે છે, સૂચન કરે છે કે બેટા બચ્ચાને મૂકી દે, છોડી દે, ત્યારે ઘોસલાવી અને સમજાવી થોડું અને થોડે દૂરથી એને સિંહ બાળને છોડાવી દે છે. એટલે સામ સામે સિંહણ છે, સિંહની માતા એક બાજુ અને બીજી બાજુ બાળકની માતા છે. તો એક માણસની માતા બાળકની અને સિંહની પશુ આ બંને સામ સામે હોય છે. એવામાં પેલું બાળક છે એ સિંહના બીજાને છોડી દે છે, એટલે સિંહનું બચ્ચું હોય છે એ દોડતું સિંહણ પાસે જાય છે અને પોતાનું બાળક હતું એ બાળક પણ સિંહની પાસે આવી જાય છે. તો આવો સામસામે સિંહણ છે, સિંહણ અને જે સ્ત્રી છે એ બંને એકબીજાની સામે આંખો મિલાવે છે અને થોડી વારમાં તે એકબીજાથી વિખૂટા પડી જાય છે. તો એક બાજુ સિંહના બચ્ચાની માતા હોય છે એટલે કે પશુ હૃદય અને એક બાજુ માનવ હૃદય, સ્ત્રીનું હૃદય છે માણસનું હૃદય. તો એક માણસ છે અને પશુ છે તો એમના ખોળિયા અલગ છે પણ એમના માતૃ હૃદય તો બંનેના સમાન છે. આ પાઠની અંદર મને આવું થોડું સાહસ કથા થોડે જાણવા મળે છે. તો હવે પાઠમાં હવે જોઈશું આગળ. તો પાઠ 16 છે માતૃહૃદય, એના લેખક છે કનૈયાલાલ રામાનુજ. તો કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણામાં થયો હતો. એમને શિક્ષક તરીકે સેવા આપી હતી, તેઓ એક શિક્ષક હતા. સમાજ સાવજનો અપમાન, રીસ દરબારમાં 11 રાતો, અપંગ તનન પણ મનના નહીં એમને જાણતા પુસ્તકો છે. અપંગ તનન શરીરથી જે અપંગ છે પણ મનથી નહીં આવા પુસ્તકો એમને આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં જોઈએ કો અવધૂત સો ગિરનાર બેઠો છે. અવધૂત એટલે કે વૈરાગી ભાવો એવું નામ ગિરનારને આપ્યું છે. તેની જટા છે પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર. સદીઓ જૂના પ્રદેશનું વસ્તી માલધારી કોમના અત્યારે 129 જેટલા વિસ્તાર છે. એ જંગલ ગિરનાર જંગલને અડીને આજુબાજુમાં 129 જેટલા નેસડા છે, એટલે 7, 10, 5, 15 એવા જે નેસડા હોય એક ફળ મળે એને નેસડો મળે. એવી રીતે હંમેશને માટે તેમને કાળના ગુરુમાં રહેવા, કાળના ગુરુમાં એટલે કે જંગલ છે અડીને, એ નેસડાને અડીને જંગલ છે એટલે જંગલમાં જંગલી પ્રાણીઓ ગમે ત્યારે હોય ગમે ત્યારે આવી ચડે એટલે આ નેસડા માલધારીઓને મોતના ગુરુમાં રહેવું પડતું હોય છે. જીવના
નથી સાવજના ઘુવાટા સાવ જ્યારે સાવજ એટલે કે સિંહ સિંહ જ્યારે ગાળ નાખતો હોય ગાળ સંભાળતી હોય ત્યારે અને દીપડાની લુચ્ચાઈ સાથે અમને આજીવન જજવું પડે છે તો ક્યારેક ક્યારેક સિંહનો ભેટો પણ થઈ જાય અને દીપડો પણ લુચ્ચાઈ કરવા માટે મળી જાય લુચ્ચાઈ રહેતા હોય છે આવો અમને તેમ છતાં પોતે જીવના જોખમે ડર્યા વગર પણ તેઓ રહેતા હોય છે ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે તો આવા માલધારી લોકો જે પશુ ઉછેર કરે છે એ માલધારી લોકો આ જીવના જન્મને અડીને રહે છે ઘણી બધી વાતો છે તો કર્મના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ છે એટલે સાતેક ઝૂંપડા જોડા જોડ રહેતા હોય એવો એક નેસ છે એમાં આયર અને કાઠી કુળના માલધારીઓ કુટુંબની જેમ રહે છે આયર જાતિ અને કાઠી કાઠી કુળ એટલે કે કાઠિયાવાડની એક જાતિ રાગળ ફૂટે માલધારીઓ બેહુ એટલે કે ભેંસો અને બીજા માલ ઘરને લઈને ચરાવવાને ઉપડી જાય છે રાગળ ફૂટે એટલે જેથી મિત્રો સવારનો સમય સવારમાં માલધારીઓ ભેંસોને લઈ અને બીજા માલને લઈને ચરાવવા માટે પશુપાલનનો ભેંસોના પુષ્કળ દૂધ હોય અને એમને વલોવા અને એમાંથી દહીં કે માખણ ઘી બનાવવું આ એક જે એમની કુંભ છે એ ખૂબ જ નાજુક અને મજબૂત છે એટલે આ બધું અર્થે કામ કરી શકે સાંજ પડે ખૂટતું બળતણ ભીડમાં ભીડમાં નીકળી પડે અને સાંજના સમય ઊંચી થાય ત્યારે એમને રસોઈ માટે કે ચૂલા માટે ઘરની જરૂર પડે એટલે એ ભીડવા માટે જંગલમાં જવું પડે કોઈ સ્ત્રી શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળી તેમ એટલે કે સ્ત્રીઓ છે બજારની સ્ત્રીઓ જેમ શહેરની અંદર શોપિંગ માટે ખરીદી માટે જાય એમ એમને આ કરવેઠિયા કે લાકડા ઉદવા માટે જંગલમાં જવું પડતું હોય છે તો આવી આધેડ ઉંમરની એક બાઈ સાંજે કરગઠિયા વીડમાં નીકળે અને સાંજનો સમય છે અને બાઈ કરગઠિયા વીડમાં એટલે કે ઈંધણ માટેની જરૂરી લાકડા વીડવા માટે જાય છે હારે ચારે વર્ષનું બાળક છે અને એનું ચારે વર્ષનું બાળક પણ સાથે જાય છે માતા તો સૂકો લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ પેલું બાળક ધીમું ધીમું ફૂલના ચૂંટતું માની પાછળ પાછળ જતું હતું તો મિત્રો બાળક છે એ ફૂલડાને ચૂંટતા ચૂંટતા ધીમે ધીમે બહાર થઈ ગઈ અને એની માતા આગળ લાકડા વીણતી વીણતા આગળ નીકળી ગઈ હવે એટલામાં તેની નજર સામેની ભીખડના પથ્થર પર પડી તો એની નજર છે એ પેલા બાળકની નજર છે એ જીજોતો ટેકરાનો ખૂણો અથવા કરાર તો ભીખડ છે એ ભીખડ પાસે બાળકની નજર પડી ત્યાં કંઈ ગલુડિયા જેવું હું કરતું હતું હતું અને એણે જોયું તો નાનું ગલુડિયું હોય એવું એને લાગ્યું હું કરા કરી રહ્યો હતો બાળકને રસ પડી ગયો એકદમ સરસ મજાનું જોયું કચ્છું એટલે ગરબિયા જેવું એટલે એને રસ પડ્યો તે પાછળની બાજુથી ભેખડ પર ચડી ઉપર ચડી પેલા માંસના લોચા જેવા નિર્જાત શિશુને જોવા લાગ્યો અને સિંહનું બચ્ચું હોય નાનું હોય એકદમ એકદમ બે ચાર દિવસનું જન્મેલું તાજો તો એકદમ માંસના લોચા જેવું એને કોગળું લાગ્યું કચ્છું તેના કચ્છું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતો હતો નાનો હતો એકડ થોડી ઊંચી હતી એટલે નીચે ઉતરવા માટે આપો મારતો હતો પ્રયત્ન કરી રહ્યો હતો પણ ઉતરાતો નહીં ઉતરાણ નહીં તેથી વિચિત્ર અવાજ કરતો હતો અને ધીમે ધીમે બોલતો હતો બંને એકબીજા સામે સામે આંખ પરોવી જોઈ રહ્યો અને બાળક શિશુ અને માતાનું બાળક હતું એ એક સામે સામ સામે દ્રષ્ટિ કરી જોઈ રહ્યો ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ અને મિત્રો
એટલે માલધારીને બાળકે તેને વાહનપૂર્વક ગોદમાં તેડી લીધો અને જે માલધારીનું જે બાળક 4 વર્ષનું બાળક હતું એણે લસિંહના બચ્ચાને તેડી લીધો ગોદમાં ખોળામાં. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવે તો નેસ બને જવા લાગ્યો. એને આવડું ઝોપડું મળી ગયું એટલે એ લઈ અને તેડી અને એના ઘર તરફ જવા નેસ તરફ જવા લાગ્યો. તો મિત્રો જે શબ્દો છે શબ્દો તમે ગુજરાતી વિષયની નોટમાં લખી દેવાના તૈયાર કરી દેવાના અને પાઠ છે એ તમે વાંચી લેજો. આવતા પેઢી આપણે બીજો આગળ પાઠ ચલાવીશું.